हाय फ्रेंड्स, हाउ आर यू ऑल। हूँ छू मेघा त्रिवेदी। सो फ्रेंड्स, આપણે આજથી અહીંયા રીઝનિંગ પણ સ્ટાર્ટ કરીએ છીએ કે ફ્રેન્ડ્સ, રીઝનિંગની અંદર સૌથી આમ જોવા જાઓ તો આમ ઇઝી અને આમ જોવા જાઓ તો હાર્ડ જો ટાઈમ અને વર્ક છે એ એવો ટોપિક છે કે ફ્રેન્ડ્સ, મોસ્ટ ટાઈમ બી છે એમાંથી 1 યર 2 માર્કના સમ હોય જ છે। સો ફ્રેન્ડ્સ, જ્યારે ટાઈમ અને વર્કની વાત આવે ત્યારે આપણે જનરલી બી જતા હોઈએ છીએ કે આ ખૂબ જ અઘરું છે, આપણને નથી આવડતું। તો ફ્રેન્ડ્સ, સાવ ઇઝી છે, માત્ર ખાલી 2 સ્ટેપ યાદ રાખી લો, થોડી ઘણી ટ્રીક યાદ રાખી લેશો તો તમારા માટે સાવ ઇઝી થઈ જશે। અને જે લોકોને ટાઈમ અને વર્કની અંદર માર્ક કટ થાય છે એ લોકોને હવે ગેરંટી આપું છું કે કન્ફ્યુઝન પણ દૂર થઈ જશે અને તમારા માર્ક્સ પણ કટ નહીં થાય। સાવ ઇઝી ટ્રિક્સ છે ફ્રેન્ડ્સ, માત્ર વિડીયો છે એ આખો જોજો અને બને એટલો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરી આવનારા દરેક વિડીયોની અપડેટ મળી રહે। સો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીએ। અહીંયા તમને 2 સમ છે એ સમજાવું છું અને 1 છે એ તમારે જાતે કરવાનું છે અને એનો જે આન્સર છે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો રહેશે। સો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ જોઈએ કે એ વત્તા બી વત્તા સી, એ આપ્યું છે આપણને 15 ડેઝ, એ વત્તા બી આપ્યું છે 20 ડેઝ। તો ફ્રેન્ડ્સ, સીનું આપણે ફાઇન્ડ કરવાનું છે। તો સીનું ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ સ્ટેપ છે ફ્રેન્ડ્સ કે જે એ વત્તા બી વત્તા સીના જેટલા ડેઝ આપ્યા છે એ અને એ વત્તા બી આ બંનેના જે ડેઝ આપ્યા છે ફ્રેન્ડ્સ એ બંનેના ડેઝનું થશે મલ્ટિપ્લિકેશન। સો ફર્સ્ટ સ્ટેપમાં મલ્ટિપ્લિકેશન કરવાનું રહેશે। તો અહીંયા આપણે 15 × 20 આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીશું એટલે 300। આ તમારું ફર્સ્ટ સ્ટેપ થઈ ગયું કે મલ્ટિપ્લિકેશન કરો। ત્યાર પછી ફ્રેન્ડ્સ, સેકન્ડ સ્ટેપ છે એ પણ સાવ ઇઝી છે કે જે એ વત્તા બી છે અને એ વત્તા બી વત્તા સી છે એ વત્તા બીમાંથી એ વત્તા બી વત્તા સી છે એ સિમ્પલી સબટ્રેક્શન કરવાનું છે એટલે કે માઇનસ કરવાનું છે। તો માઇનસ કરીશું 20 ડેઝમાંથી 15 ડેઝ, એટલે કેટલા ડેઝ વધશે ફ્રેન્ડ્સ? તો કે 5 ડેઝ। સિમ્પલ આ 2 સ્ટેપ છે એ સાવ સિમ્પલ થઈ ગયા અને થર્ડ સ્ટેપ છે જે ફાઇનલ છે એની અંદર કંઈ નથી કરવાનું ફ્રેન્ડ્સ। જે આપણે મલ્ટિપ્લિકેશન કર્યું છે એનો જે આન્સર આવ્યો છે 300, એમાંથી ડિવાઇડ કરવાના છે આ 5, એટલે તમારો આન્સર આવશે 60। સો આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો। સ્ટેપ માત્ર ખાલી એટલા જ યાદ રાખવાના છે ફ્રેન્ડ્સ કે જે એ વત્તા બી વત્તા સી તમને આપ્યા છે જે ડેઝ અને એ વત્તા બીના જે ડેઝ આપ્યા છે એ બંનેનું સૌ પ્રથમ થશે મલ્ટિપ્લિકેશન। એ મલ્ટિપ્લિકેશન થઈ ગયા પછી જે એ વત્તા બીના ડેઝ આપ્યા છે એમાંથી એ વત્તા બી વત્તા સીના ડેઝ છે એ માઇનસ કરવાનું છે। એ માઇનસ થઈ ગયું ત્યાર પછી જે મલ્ટિપ્લિકેશન કર્યું હતું એમાંથી જે સબટ્રેક્શન કર્યું હતું એ બંને વચ્ચે ડિવાઇડ થશે અને એ ડિવિઝન થશે, એનો જે આન્સર આવશે એ તમારો કરેક્ટ આન્સર રહેશે। તો તમારે જાજા બધા સ્ટેપ કરવાની પણ જરૂર નથી। સો ફ્રેન્ડ્સ, એ જ રીતના આપણે એક્ઝામ્પલ 2 જોઈએ કે એ વત્તા બી વત્તા સી આપ્યું છે 12 ડેઝ અને એ વત્તા બી આપ્યું છે 20 ડેઝ। તો આ બંને વચ્ચે શું થશે ફ્રેન્ડ્સ? તો કે મલ્ટિપ્લિકેશન। તો 12 × 20 એટલે 240, આ થઈ ગયું સ્ટેપ 1 મલ્ટિપ્લિકેશન। સ્ટેપ 2 છે સબટ્રેક્શન, તો જે એ વત્તા બી આપ્યું છે 20 ડેઝ એ 20 ડેઝ છે, એમાંથી એ વત્તા બી વત્તા સીના 12 ડેઝ આપ્યા છે એ આપણે સબટ્રેક્શન કરવાના છે એટલે કે માઇનસ કરવાના છે, એનો જે આન્સર આવે એટલે કે કેટલો આન્સર આવશે? 8। સો ફ્રેન્ડ્સ, આ જે 240 એટલે કે જે મલ્ટિપ્લિકેશન કર્યું એમાંથી જે સબટ્રેક્શન કર્યું છે ફ્રેન્ડ્સ એ ડિવાઇડ કરશો એટલે કે 240 ÷ 8 એટલે કે 30 ઇઝ અ કરેક્ટ આન્સર। સો ફ્રેન્ડ્સ, એવી જ રીતના તમને અહીંયા આપ્યું છે એ વત્તા બી વત્તા સી ઇઝ ઇક્વલ ટુ 16 ડેઝ, એ વત્તા બી છે એ 20 ડેઝ છે, તો સી તમારે જાતે ફાઇન્ડ કરવાનો છે। સિમ્પલ સ્ટેપ છે ફ્રેન્ડ્સ, ખાસ યાદ રાખજો, મોસ્ટ ટાઈમ બી છે અને અત્યારે એક્ઝામમાં બહુ યુઝફુલ છે। બંને એટલો વિડીયો શેર કરજો ફ્રેન્ડ્સ કે આ ટ્રીક જો યુઝ કરશો તો તમારે એક્ઝામમાં ટાઈમ પણ ઓછો બચશે અને આન્સર પણ જલ્દી આવી જશે। ઓનલી માત્ર ફર્સ્ટ સ્ટેપમાં મલ્ટિપ્લિકેશન છે જે ડેઝ આપ્યા છે એનું, અને સેકન્ડ સ્ટેપ છે કે જે ડેઝ આપ્યા છે એ વત્તા બી, એમાંથી એ વત્તા બી વત્તા સી માઇનસ કરવાનું છે અને એનો જે આન્સર આવે મલ્ટિપ્લિકેશનનો જે આન્સર છે એમાંથી
सब्ट्रेक्शन नो जे आंसर छे ए डिवाइड करशो एटले तमने करेक्ट आंसर मळी जशे। सो फ्रेंड्स, थैंक यू सो मच फॉर वॉचिंग माय वीडियो। प्लीज़ लाइक, शेयर एंड सब्सक्राइब। बने एटलो आ वीडियो ने शेर करो जेथी करीने दरेकने टाइम अने वर्कना जे सम पूछे छे एनी अंदर सरळता रहे अने एक्जाम में 1 या 2 के जेटला पण मार्क्सना पूछाय ए तमारा मार्क छे ए तमे सिक्योर करी शको। आई होप के तमने आ ट्रिक छे ए समझ में आ गई हशे। जे लोकोने ना समझाणी होय नीचे कॉमेंट बॉक्स में कॉमेंट करी शको छो। अने आ तमने जे एक जाते आप्यो छे फ्रेंड्स सम, एनो कॉमेंट में आंसर जरूर थी जणावशो। थैंक यू।